નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર ચેપ્ટર છ બેરોજગારી છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ ગયા વિડિયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે બેરોજગારી છે એ શું છે પ્રછન્ન બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી એ તો બધા વિશે આપણે જાણીશું પણ ગયા લેકચરની અંદર બેરોજગારીની વ્યાખ્યા આપણે ભણી હતી એસી પીગુના મતે એક સામાન્ય વ્યાખ્યા આપણે જોઈ હતી બેરોજગારી છે કયા લોકોને ધ્યાનમાં રાખીને માપવામાં આવે છે એની પણ ખાસ ચર્ચા કરી હતી આજના લેક્ચરમાં આપણે સમજવાના છીએ ખાસ મિત્રો ધ્યાન આપજો કે બેરોજગારી માપી કઈ રીતે શકાય તમારે જાણવી છે કે ભારતમાં બેરોજગારી કેટલી છે પણ એ માપવા માટે કોઈ માપ હોવું જોઈએ ને આપણી પાસે તો એક બહુ આપણા માટે સરસ મજાની વાત એ છે કે બે હજાર અગિયાર બારની અંદર નાણાકીય વર્ષ બે હજાર અગિયાર બારની અંદર એક સરસ મજાની સમિતિની રચના થઈ હતી જેનું નામ હતું શ્રી રાજકૃષ્ણ સમિતિ આ સમિતિએ ભારત દેશમાં બેરોજગારી કઈ રીતે મપાય એ જાણવા માટે એ માપવા માટે અલગ અલગ માપદંડો નક્કી કર્યા હતા કે આ માપદંડોને આ ધોરણોને સામે રાખીને તમે બેરોજગારી માપશો તો બેરોજગારી સરળતાથી જાણી શકશો બેરોજગારીની ગંભીરતાનો ખ્યાલ આવશે બેરોજગારીના પ્રમાણની માહિતી મળશે બેરોજગાર જે વ્યક્તિઓ છે એમના જીવનની સ્થિતિનો ખ્યાલ આવશે આ બધી બાબતો જાણી શકાશે જો બીજા ચેપ્ટરની અંદર જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એની અંદર વિકાસના નિર્દેશકો આપણે ભણ્યા હતા આ ક્યાં ના વિકાસના નિર્દેશકો આપણે ભણ્યા હતા અને એની અંદર આપણે જાણ્યું હતું કે ભાઈ વિકાસ માપવા માટે જે જે માપદંડો છે ધેટ ઇઝ વિકાસના નિર્દેશકો પીક્યુએલઆઈ ને એચડીઆઈ ને રાષ્ટ્રીયનો વૃદ્ધિદર અને આવકનો વૃદ્ધિ દર બરાબર ને આ ચાર નિર્દેશકો જોયા હતા તો એક રીતે સમજી લો કે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ પણ એક પ્રકારના બેરોજગારીના નિર્દેશકો જ છે કે જેના આધારે તમે બેકારી જાણી શકો છો માપી શકો છો એટલે આ વિડીયોની અંદર આપણે બેરોજગારી માપવાના માપદંડોની પણ ચર્ચા કરવાના છીએ અને બેરોજગારીના જેટલા પ્રકારો ભણી શકીએ એટલાની પણ ચર્ચા કરવાના છે એટલે ઓલમોસ્ટ સંપૂર્ણ બેકારી આખી આખી વ્યવસ્થિત સમજવાના છીએ એની સાથે સાથે તો બંને ટૉપિક બહુ અગત્યના છે મારી સાથે ખાસ જોડાયેલા રહેજો એટલે બંને ટૉપિકની માહિતી એકદમ સરળતાથી તમારા સુધી પહોંચશે ઓકે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં તમને આગળ માહિતી આપી એમ કે બેરોજગારી જાણવા માટે છે શ્રી રાજકૃષ્ણ સમિતિ છે એમણે રિપોર્ટ રજૂ કર્યો કયા વર્ષની અંદર રિપોર્ટ રજૂ કર્યો બે હાજર અગિયાર બારમાં આ સવાલ છે પરીક્ષામાં ત્રણ માર્ક્સની અંદર ઘણી બધી વખત પૂછાય છે તો આ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું થશે મિત્રો ઓકે ત્રણ માર્ક્સમાં પૂછાય તો લખવા થશે ઓકે તો ચલો આગળ વધીએ કયા કયા માપદંડો એમણે ચાર માપદંડો રજૂ કર્યા છે એ ચાર માપદંડો આપણે સમજી લઈએ સૌથી પહેલો માપદંડ છે સમય એ કોઈ વ્યક્તિ એક અઠવાડિયામાં કેટલા કલાક માટે બેરોજગાર રહે છે બેટર આ સમિતિ એ છે એના કરતાં વધારે સારી રીતે એમણે એમ કીધું ભાઈ બેકાર રહે કરતાં જ આવે તો એને કેટલું કામ મળે છે એ કામના પ્રમાણના આધારે કામના કલાકોના આધારે આપણે એની બેરોજગારી માપી શકીએ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ આપું છે કે બેરોજગારીની તીવ્રતા વધારે છે એમ ક્યારે કહેવાય ક્યારે એમ કહેવાય કે બેકારી બહુ વધારે જડ બહુ વધારે ગંભીર છે બહુ વધારે છે બેરોજગારી તો આપું છે અહીંયા કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ વૃત્તિ એટલે શું વૃત્તિ એટલે ઈચ્છા જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય શક્તિ ધરાવતો હોય બરાબર પ્રોબ્લેમ શું થાય કે છતાં પણ એને કામ ન મળે અને કેટલું કામ મળે કામ કરવાની પૂરેપૂરી ઈચ્છા શક્તિ છે પણ એને અઠવાડિયામાં અઠ્યાવીસ કલાક કે એના કરતાં ઓછા સમયનું કામ મળે એને કેવી બેરોજ એને કેવી બેકારી કહેવાય તીવ્ર તીવ્ર બેકારી કહેવાય બહુ હાઈ હાઈ લેવલની બેકારી કહેવાય કે માણસને અઠવાડિયામાં કલાક કેને કરતાં ઓછું કામ મળે છે એટલે રોજના ચાર કલાક કેને કરતાં ઓછું કામ મળે તો મતલબ એમ છો કે બેકારીની તીવ્રતા કેવી છે વધારે છે બેરોજગારીની તીવ્રતા ઓછી છે એમ ક્યારે કહેવાય કે જો વ્યક્તિને અઠવાડિયામાં અઠ્યાવીસ કલાકથી વધારે પરંતુ બેતાલીસ કલાક કરતાં ઓછું કામ મળે તો બેરોજગારીની તીવ્રતા કેવી કહેવાય ઓછી છે એમ કહેવાય ખાસ સમજો શું અહીંયા વાત કરી કે અઠવાડિયામાં અઠ્યાવીસ કલાક કરતાં વધારે કામ મળે પણ બેતાલીસ કલાક કરતાં ઓછું કામ મળે અઠ્યાવીસ કલાક અને બેતાલીસ કલાકની વચ્ચે એને જો કોઈ કામ મળતું હોય એટલા કલાક કામ કરતો હોય તો એની બેરોજગારીની તીવ્રતા કેવી કહેવાય ઓછી કહેવાય ઓકે તો આ સમયના આધારે પણ તમે માપી શકો છો લિટરલી તમને ખબર છે કે લોકો કેટલું કામ કરે છે તો એના આધારે તે માપી શકો ઓકે બીજો માપદંડ આપણે જોઈ લઈએ ધેટ ઇઝ આવક બરાબર ઇન્કમ તો આવકના આધારે કઈ રીતે બેકારી માપી શકાય તો સિમ્પલ આ લખ્યું છે કે વ્યક્તિ કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી એની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય શું કીધું જો હવે અહીં થોડીક આ વિચિત્ર બાબત છે સમજવા જેવી કે અહીંયા એમ કીધું છે કે કામ કરે છે કામમાંથી એને આવક મળે છે જો લખ્યું છે ને એ આવક મળે છે એને કામય મળે છે એટલે તમે તો એમ કે સાહેબ કામ એ મળે છે ને બદલામાં આવક મળે છે તો રોજગારી ન કહેવાય બેરોજગારી કેમ કહેવાય તો અહીંયા આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિને કામ મળતું હોય કામના બદલામાં આવક એ મળતી હોય પણ એ આવક એટલી ઓછી હોય કે પોતાનું જીવન ધોરણ ટકાવી શકે નહીં પોતાની ગરીબી દૂર ન કરી શકે તો એને વ્યક્તિને કામ મળતું હોય આવક બદલામાં મળતી હોય છતાંય વ્યક્તિ શું કહેવાય બેરોજગાર કહેવાય સમજાણું એટલે ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી બહુ જોવા મળે છે હું એમ કહું કે ભાઈ મહિનામાં એક મહિને મારી છે મારે ધોરણ મારે ટકાવવા માટે પાંત્રીસ હજાર રૂપિયાની જરૂર ત્રીસ હજાર રૂપિયાની જરૂર પડે ચાલો ત્રીસ હજાર રૂપિયા રોકીએ ચાકીએ રાખીએ આપણે રાઉન્ડ ફિગર હવે મને મહિનામાં મારી ગરીબી દૂર કરવા માટે મારું જીવન ધોરણ ટકાવવા માટે એક મહિનામાં મને પા ત્રીસ હજાર રૂપિયાની જરૂર પડે હવે ત્રીસ હજાર રૂપિયાની જરૂર છે મને પણ હું જે નોકરી કરવા જાઉં છું જે કમાણી કરું છું બદલામાં મને મળે છે અઢાર હજાર રૂપિયા મારું સેલરી કેટલી થઈ જાય અઢાર હજાર રૂપિયા છે તો મારી જે જીવન ધોરણનું ટાર્ગેટ છે એના કરતાં મને ઓછી આવક મળે છે તો હું કહેવા આવકની દૃષ્ટિએ બેરોજગાર કહેવા ઓકે એટલે એ રીતે પણ તેમ સમયના આધારે પણ માપદંડ માપી શકો છો સમયની સોરી આવકના આધારે ત્રીજો માપદંડ છે અને એ છે સંમતિના આધારે સંમતિ એટલે શું સંમતિ એટલે કામ કરવા માટે હા પાડે કે ન ના પાડે એમ નહીં તો અહીંયા છે એ કામ છે લાયકાતવાળું છે ક્ષમતાવાળી વાત છે કે વ્યક્તિની જે કે જે કામ કરવા માટેની એની પાસે લાયકાત હોય બરાબર એ ધરાવે છે લાયકાત ઓલરેડી પણ એને બજારમાં લાયકાતવાળું કામ મળતું નથી હવે એના કારણે પ્રોબ્લેમ શું હોય કે બચારાને ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે નીચી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે એમ બી કર્યું હોય કોઈ વ્યક્તિએ તો એને મેનેજરની નોકરી મળવી જોઈએ ને આવી મેનેજરની નોકરી શોધવા જાય પણ ન મળે તો એના કરતાં નીચી પોસ્ટવાળું ફોર એક્ઝામ્પલ ક્લાર્કનું કામ સ્વીકારવું પડે આવું કેમ ક્લાર્કનું કામ સ્વીકાર્યું કારણ કે મેનેજરની નોકરી ન મળી આયાના જેવી વાત છે એટલે પર્ટિક્યુલર કોઈ તમારી પાસે લાયકાત છે તો એ લાયકાત જેટલું તમને કામ મળે નહીં લાયકાત જેટલું કામ ન મળે એટલે ના છૂટકે શું કરવું પડે કે કામ તો કરવું ને કંઈક તો એ ના છૂટકે એને નીચા હોદ્દાવાળું નીચી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે ઓકે બીજું અહીંયા આગળ લખ્યું છે કે કામથી ઓછી આવક પ્રાપ્ત થતી હોય એ કામથી ઓછી આવક પ્રાપ્ત થાય ને કે મેનેજરનો જેટલો પગાર હોય એટલો કે ક્લાર્કનો ન હોય અને એના કારણે પરિણામ શું આવે કે વ્યક્તિને એક કામમાંથી ઓછી આવક પ્રાપ્ત થાય એટલા માટે શું કહેવાય વ્યક્તિ અર્ધ બેરોજગાર કહેવાય ઓકે એટલે સિમ્પલ સમજો કે એન્જિનિયર બન્યા હોય ગેરેજમાં કામ કરવું પડે તો એ આ આની અંદર આવે ઓકે ચાલો ચોથો માપદંડ છે ધેટ ઇઝ ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી કે કોઈ વ્યક્તિ કેટલું કામ કરી શકે એમ છે અને એના બદલામાં એને કેટલું કામ મળે છે તો એ જરાક સમજી લેજો જો શું કીધું કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય એના કરતા ઓછી ઉત્પાદકતા એ કામ કરવું પડતું હોય તો એની ઉત્પાદન શક્તિ કરતા કેવું હશે ઓછું બરાબર દાખલે કે કોઈ વ્યક્તિ એમ કે હું દિવસમાં છે ને આઠ કલાક કામ કરી શકું એની કેપેસિટી એટલી શક્તિ છે આઠ કલાક કામ કરી શકે એવી શક્તિ છે લોચા ક્યાં પડે છે કે એને કામ મળે છે ચાર જ કલાકનું કેટલા કલાકનું મળે છે ચાર કલાકનું તો ચાર કલાકનું કામ મળ્યું ને ચાર કલાક હજી બીજા કામ કરવાની શક્તિ છે તો નવરા બેસવું પડે એટલે વ્યક્તિની ઉત્પાદન કરવાની જેટલી શક્તિ હોય એના કરતાં ઓછું કામ મળતું હોય તો એ વ્યક્તિ પણ શું કહેવાય બેરોજગાર કહેવાય જો એ ઉદાહરણ આપું છે ઓકે કે વ્યક્તિ કલાકને બદલાં દિવસ આપ્યા છે કે કોઈ વ્યક્તિ એક દિવસની અંદર વીસ મીટર કાપડ બનાવવાની શક્તિ છે એની કેટલું મીટર કાપડ બનાવી નાખી વીસ મીટર જો એની પાસે કાચો માલ આવે તો એનો ઉપયોગ કરીને વીસ મીટર કાપડ પછી થાકી જાય પછી હોઈ જાય ભાઈ તો વીસ મીટર કાપડ તો બનાવી શકે છે પ્રોબ્લેમ એ છે કે એને દસ મીટર કાપડ બનાવી શકે ને એટલું જ કામ મળે છે એટલો જ કાચો માળકે એટલી જ રોજગારી મળે છે બીજું કંઈ હાજી મળતી નથી એટલે ઇન શોટ વ્યક્તિની કામ કરવાની શક્તિ જેટલી હોય ઉત્પાદન કરવાની જેટલી શક્તિ હોય એના કરતાં એને ઓછું કામ મળતું હોય તો એ વ્યક્તિ શું કહેવાય ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય ઓકે એટલે સમય આવક સંમતિ અને ઉત્પાદકતા આ ચારને ધ્યાનમાં રાખીને બેરોજગારી માપવા માપવામાં આવે છે અને ખાસ તો એ પ્રયત્ન કરવામાં આવે છે કે બેરોજગારીની ગંભીરતા કેટલી છે બેરોજગારીનું પ્રમાણ કેટલું છે આપણા દેશમાં એનું સોલ્યુશન લાવવા માટે શું શું આપણે કરી શકીએ ઓકે હવે આપણે સમજીએ બેરોજગારીના પ્રકારો આમ તો જોવા જઈએ તો બેરોજગારીના પાંચ પ્રકારો આપ્યા છે તો એ બેરોજગારીના પાંચ પ્રકારો છે પહેલો છે સંપૂર્ણ બેરોજગારી બીજું છે અર્ધ બેરોજગારી ત્રીજું છે પ્રછન્ન ચોથી છે ચક્રીય અને પાંચમી છે ઘર્ષણજન્ય બેરોજગારી આમ ક્રમમાં આપણને પાંચે પાંચ બેરોજગારીઓ આપી છે જેટલી પણ બેરોજગારી મેં તમને વાત કરી હતી કે આપણે મેક્સિ મિનિમમ એક બેરોજગારી તો લઈ જ લેશું ઓકે તો બેરોજગારીના પ્રકાર સૌથી પહેલાં જાણી લઈએ ઓકે પહેલો પ્રકાર છે સંપૂર્ણ મેં કીધું એમ બીજો છે અર્ધ બેરોજગારી ત્રીજું છે પ્રછન્ન બેરોજગારી ચોથી છે ચક્રીય બેરોજગારી અને પાંચમી છે ઘર્ષણજન્ય બેરોજગારી ઓકે આ ખાલી લિસ્ટ આવી ગયો તો તમને સવાલ થાય કે સાહેબ પહેલાંના ત્રણે રેડ કેમ છે ને બીજાના બે યલો કેમ છે ઓકે એટલા માટે છે કારણ કે જે પહેલા ત્રણ છે ને રેડ હોટ એ ક્યાં જોવા મળે છે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ વિકસતો દેશ એટલે કેવો દેશ કહી શકો વિકાસશીલ કહી શકો ઓકે વિકાસશીલ કે વિકસતો દેશ કહી શકો અને આ બે કોના માટે છે ભાઈ તો જેટલા પણ વિશ્વમાં વિકસિત દેશો છે એ વિકસિત દેશોમાં ચક્રી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે ડન સમજાણું કે નહીં એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો આ ત્રણેય બેરોજગારી એવી છે ત્રણેય સંપૂર્ણ અને અર્ધને મોટા ભાગે વિકાસ વિકાસશીલ દેશો વિકસતા દેશોમાં ભારત જેવા દેશોમાં અને આ બંને બેરોજગારી ભાગે વિકસિત દેશોમાં જોવા મળે છે ભારતની ખાસિયત એ છે કે ભારતની ભારતમાં આ ત્રણેય તો જોવા મળે છે આ બે ક્યારેક ક્યારેક જોવા મળે છે આ બેની બેરોજગારીનો આપણે સ્વાદ ક્યારેક ક્યારેક ચાખવા મળે છે પણ ક્યારેક ક્યારેક મોસ્ટ ઓફ પણ મોસ્ટ ઓફ તો આ જ હોય છે ત્રણેય એટલે એમાંય નહીં એક આજે સંપૂર્ણ બેરોજગારી છે એને જરાક આપણે સમજવાનો જાણવાનો આજના લેક્ચરમાં પ્રયત્ન કરીએ પરીક્ષાની અંદર ત્રણ માર્ક અથવા તો પાંચ માર્ક્સમાં બે ભેગી કરીને પૂછાયતી હોય છે સંપૂર્ણ અર્ધ ભેગી કરીને એકલી પૂછાય તો ત્રણ માર્કમાં પૂછાવીની શક્યતા છે હું જરાક અહીંયા લખી નાખું છું ડન ચલો આગળ વધીએ આપણે સમજીએ કોને કહેવાય સંપૂર્ણ બેરોજગારી એકદમ સુપર ઇઝી વ્યાખ્યા છે કે કોઈ વ્યક્તિની પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત હોય છતાં એક પણ કલાકનું કામ ન મળે સહેજ પણ થોડુંક પણ કામ ન મળે એને સંપૂર્ણ બેરોજગારી કે બરાબર ને શું કીધું અહીંયા થોડુંક કામ મળે એમને દસ કલાક કામ કરવાની ક્ષમતા છે પાંચ કલાક કામ મળ્યું પાંચ કલાક ન મળ્યું એમને એક કલાકનું કામ જ ન મળે સાવ નવરા બેકાર બેસવું પડે ધેટ ઇઝ સંપૂર્ણ બેરોજગારી એટલે જરાક સમજી લો એની જ વ્યાખ્યા છે જે મેં બોલ્યો કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ રોજગારી મેળવવા ઈચ્છે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પણ એમને બિલકુલ રોજગારી ન મળતી હોય રોજગારી એમને બિલકુલ નથી મળતી તો પછી તે વ્યક્તિને શું કહેવાય સંપૂર્ણ બે હવે બિલકુલ રોજગારી નથી મળતી એટલે શું કે એક પણ કલાકનો કામ મળતું નથી સમજાણું કે નહીં એક પણ કલાકનું કામ ન મળે તમને સિંગલ અવરનું નહીં ઓકે તો એ વ્યક્તિ કેવો છે સંપૂર્ણ બેરોજગાર છે પ્રોબ્લેમ એ છે કે આવા માણસો ભારતમાં છે પાછા આવી બેરોજગારી જોવા મળે છે ભારતમાં ક્યાં જોવા મળે કઈ ઉંમરમાં જોવા મળે કઈ રીતે માપી શકાય એ તો આપણે જોવાનું છે ઓકે આ સંપૂર્ણ બેરોજગારી છે જે વ્યક્તિ જે લોકો સંપૂર્ણ બેરોજગાર હોય ને એનું અન્ય નામ શું છે ખુલ્લા બેરોજગાર ઓકે તો આ અન્ય નામ છે યાદ રાખજો મિત્રો ખુલ્લા બેરોજગાર બેરોજગારી પ્રમાણ તો ભારતમાં ગામડામાં વધારે ન હોય કારણ કે ગામડામાં ઉદ્યોગોની વિક્ષા સેવા ક્ષેત્રનો વિકાસ નથી થયો ખેતી જ કરે છે અને એનું ઉત્પાદન કઈ ઠેકાણા વગરનું છે તો ગામડામાં બેરોજગારી વધારે હોવી જોઈએ ને પણ આમાં જરાક ઉલટું છે આ સંપૂર્ણ બેરોજગારી ક્યાં જોવા મળે છે ગામડા કરતાં શહેરોમાં વધારે અને એનું પર્ટિક્યુલર રીઝન છે કે શું લેવા ગામડા કરતાં શહેરોમાં વધારે જોવા મળે જો રીઝન એવું છે કે જે લોકો ગામડામાંથી શહેરમાં કામની શોધમાં આવે છે ટીંગ ડીંગ 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 તો એમનો પ્રોબ્લેમ શું હોય છે કે એ લોકો કામની શોધમાં આવે છે એ મોટા ભાગે કેવા હોય છે શિક્ષણ અને તાલીમ વગરના હોય છે કેવા હોય શિક્ષણ અને તાલીમ વગેરેના ગામડામાંથી આવ્યા નોકરીની શોધમાં ક્યાં આવ્યા આવડા વળી પાછા આપ ગુતલી આપણે ચંપકભાઈ છે બરાબર આપણા ચંપકભાઈ છે ગામડામાં કાંઈ નહોતું મળતું ગામડામાં હરિયાળા ખેતર હતા ઊંચા ઊંચે ઊંચે પર્વત આવું જ હતું ગામડામાં અને એમને થાતું કે ભાઈ અમારે નોકરી વધારે સારી જોતી છે પગાર સારો મેળવો છે જીવન ધોરણ ઊંચું મેળવવું છે એટલે કામ ક્યાં વધારે મળશે શહેરોમાં પગાર ક્યાં વધારે મળશે શહેરોમાં તો ચાલો સૂટકેસ લઈને નીકળી પડ્યા અને ને ડીંગે ડીંગ ડીંગે નીકળી પડ્યા છૂટકેશ લઈને કામની શોધમાં શહેરમાં આવ્યા તો પ્રોબ્લેમ શું થયો શહેરમાં કે શહેરમાં રોજગારી હતી બિલકુલ હતી શહેરમાં રોજગારીની તક પણ એ રોજગારી મેળવવા માટે જેટલી લાયકાત બરાબર ને આ ભાઈ પાસે હોવી જોઈએ લાયકાત કાંઈ હતી નહીં શિક્ષણ કેવું હતું નીચું ગામડામાં તો નીચું જોઈએ તાલીમ કામ કરવા માટેની જે એમની પાસે હોવી જોઈએ તાલીમ નહોતી ઓકે અને ત્રીજું શૈક્ષણિક જ્ઞાન હોવું જોઈએ એમની પાસે એ નહોતું એટલે શિક્ષણ તાલીમ લાયકાત આ ત્રણેયનો અભાવ ગામડામાંથી આવેલા ચંપકભાઈ પાસે હતો ત્રણેય નહોતું બરાબર અને પરિણામ હું એવું કે શહેરમાં ગયા ખરા મુંબઈનો આ ફોટો છે શહેરમાં ગયા ખરા પણ એક પણ કલાકનું કામ મળ્યું નહીં કારણ કે હોવું જોઈએ ને શહેરવાળા કે અમે તમને નોકરી આપીએ પણ તમને અંગ્રેજી માનતા આવડવું જોઈએ તને ગુજરાતી માનમાં ન આવડતું હોય તો ક્યાંક કામ મળે એક પણ કલાકનું ન મળે એટલે શહેરોનો પ્રોબ્લેમ એ છે કે રોજગારી કોને મળે આ શિક્ષણ તાલીમ લાયકાત હોય એની પાસે એની પાસે કોઈ સ્કિલ હોય ટેલેન્ટ હોય એની પાસે એને મળે તો ગામડામાંથી આવેલા લોકો પાસે આમાં તો કંઈ ન હોય એટલે જે લોકો ગામડામાંથી શહેરમાં આવ્યા પણ એમની પાસે આ ત્રણમાંથી એક પણ તત્વ નથી એટલે આ લોકોને શહેરમાં બેકાર બેસવું પડે તો જોવા મળે ને શહેરમાં એટલે એટલે સમજો સમજવાનું એમ કે શહેરોમાં કેમ વધારે જોવા મળે તો શહેરોમાં જે વધારે બેકારી હોય કોને લીધે હોય ગામડામાંથી આવેલા આ અશિક્ષિત કે નીચે લાયકાતવાળા લોકોના કારણે હોય ઓકે તો એવી રીતે આપણે સમજવાનું યાદ રાખવાનું છે તો જો મોટા ભાગે જે શિક્ષિત હોય અને તાલીમ વગર હોય બરાબર ભણી લીધું છે પણ તાલીમનીથી કામ કરતા નથી આવડતું એ વ્યક્તિઓ મોટા ભાગે સંપૂર્ણ બેરોજગાર હોય મોટા ભાગે સંપૂર્ણ બેરોજગાર હોય અને કઈ ઉંમરની વ્યક્તિઓમાં સૌથી વધારે બેરોજગારી જોવા મળે ભાઈ તો કે પંદર થી પચીસ વર્ષની વય જૂથની વ્યક્તિઓ છે એની અંદર આ બેરોજગારી જોવા મળે છે બરાબર પંદર થી પચીસ વર્ષ જુવાનો યુવાનો છે જાજા એની અંદર એ એજ ગ્રુપની અંદર આ બેરોજગારી આપણને વિશેષ જોવા મળે છે હવે ખાસ મિત્રો સમજો કે આવા આવી જે સંપૂર્ણ બેરોજગારી છે ને બહુ ખતરનાક છે ભારત દેશ માટે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે ખતરનાક છે ઓકે જો લખ્યું છે કે આ સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિ છે જો જીવે છે જાણે છે વસ્તુનો વપરાશ કરે છે બધું કરે છે બસ કમાતા નથી આવું કમાતા નથી એનો મતલબ એવો થયો કે વસ્તુ વાપરવાની બંધ કરી દે જરૂરિયાતો સંતોષવાની બંધ કરી દે એને તો ત્રણેય ટાઈમ જમવું પડશે ને આપણી જેમ જ ચાલો હું કમાઉ છું તો પણ મારી જરૂરિયાતો સંતોષવી પડે જ મારે અને કદાચ નહીં કમાતો તો જીવતો તો છું જ માથામાં તેલ નાખવાની મારે જરૂરિયાત ઉદભવશે મારે ગાડી જોશે મારે ઘડિયાળ જોશે મારે કપડાં જોશે મારે ખોરાક જોશે નથી કમાતો તોય બરાબર ને તો એવો વ્યક્તિ કે જે બેરોજગાર છે એ પણ વસ્તુનો વપરાશ તો કરે ને ખર્ચો એ તો કરે ને તો પણ એ વ્યક્તિ કમાતો નથી ને વપરાશ કરે ને ખર્ચા કરે પૈસા લાવે ક્યાંથી તો કોઈની પાસે જ લાવે બીજા ઉપર આપણે આની પહેલાં વિડીયોમાં એવું જોયું હતું કે આર્થિક રીતે આશ્રિત હોય કોના પર આશ્રિત હોય ભાઈ બીજા ઉપર આશ્રિત હોય અને બીજા પાસેથી નાણાં મેળવતા હોય એટલે જેની પાસેથી નાણાં મેળવે બરાબર તો એમના માટે શું બને એમના માટે બોજારૂપ બને બરાબર બોજો બની જાય ને કારણ કે તમે ટીંગાયા કરો માગ્યા કરો પૈસા હજી ઓલો ભાઈ બિચારો આપી રહ્યો હોય ત્રણ દિવસ પહેલાં હતા ત્યાં તમે વળી પાછા ઊભા થઈ જાઓ લાવોન ભાઈ પૈસા થોડાક હોય તો બે પાંચ હજાર મારે મારે વાપરવા જોતા છે તમે ઊભા થઈ જાઓ વળી પાછું તમે કમાણીને કંઈ સપોર્ટ તો કરતા નથી તમે બસ વાપર્યા કરો છો એટલે આ એક બહુ મોટી સમસ્યા છે કે કોઈ કમાતું નથી એ વ્યક્તિ જ્યારે જરૂરિયાત સંતોષવા જાય તો એ નાણાં બીજાની પાસે જ માગવાના છે જેની પાસે માગવા જાય એના ઉપર ભાર વધે ને એનો બોજ વધે તો એક પ્રોબ્લેમ થાય અને એના કારણે વ્યક્તિની ઉત્પાદકતા ઘટે વ્યક્તિની ઉત્પાદકતા કોની ઘટે તો કે જે જેના ઉપર તેમ બોજ બીજા એની ને એના ટેન્શનો વધી જાય તમારા લીધે કે આ ભાઈ આવ્યા છે તો આપણે કમાવવું પડશે કે આપણે આ ધ્યાન દેવું પડશે તો એ પ્રોબ્લેમ થાય તેના કારણે ઉત્પાદકતા ઘટી જાય ઓકે જો સંપૂર્ણ બેરોજગારી માપવી બહુ અઘરી છે બહુ મુશ્કેલ છે છતાં છે એ માપવાની ત્રણ પદ્ધતિઓ છે આપણને આપવામાં આવી છે કે ત્રણ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને તમે સંપૂર્ણ બેરોજગારી માપી શકો છો પહેલી પદ્ધતિ કંઈક એવી છે કે રોજગાર વિનિમય કેન્દ્રમાં જે નોંધણીઓ થાય છે કે અમે બેરોજગાર છીએ સરકાર કોઈ કામ આપે તો કેજો એવા લોકો આમાં નોંધણી કરાવે છે દરેક જિલ્લાઓમાં ભારતના દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પણ આ સરસ મજાનું એક સેન્ટર સરકારે ખોલ્યું છે કે જ્યાં છે બેરોજગાર વ્યક્તિઓ પોતાની નોંધણી કરાવે કે હું બેરોજગાર છું મારી આટલી લાયકાત છે અને કોઈ કામ હોય તો પ્લીઝ જણાવજો એટલે લિસ્ટ કોઈની પાસે હોય રોજગાર વિનિમય કચેરીની અંદર હોય ત્યાંથી પણ સરકાર રિપોર્ટ મગાવે હાલો તો આ મહિને કેટલા નોંધાણા ગયા આ વર્ષે કેટલા નોંધાણા એવી રીતે પણ કામ કરી શકાય બીજી પદ્ધતિ છે શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા જે પર યર કરે છે એનએસએસઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દર વર્ષે ઈ શ્રમના પુરવઠાનો સેમ્પલ સર્વે કરે સેમ્પલ સર્વે નિદર્શ તપાસ સેમ્પલ સર્વે ગુજરાતી શું થાય નિદર્શ તપાસ કે જેટલા પણ શ્રમિકો આખા દેશની અંદર છે એમની નિદર્શ તપાસ કરે બધાને તો એક એકને સમજવું ને એક એકને પૂછવું તો પોસિબલ નથી પણ મોટું મોટું ઉપર ઉપરથી પૂછ લે દર હજારે સો જણાને પૂછે એટલે એમને અંદાજ આવે અને અંદાજિત આંકડો હોય એક્ઝેક્ટ એક્યુરેટ તો નથી પણ છતાં ખ્યાલ તો આવે ને તો એ એ પણ કરી શકે એટલે શ્રમિકો છે એમની માહિતીની જાણકારી મેળવે દર એક લોકો સેમ્પલની સાઇઝ નક્કી કરે નિદર્શની કદ નક્કી કરે કે એક હજાર શ્રમિકોએ આપણે આટલા જણાને પૂછવું કે એની એની માહિતી મેળવી તો એના આધારે પછી અંદાજ મારે કે આખા ભારતમાં કેવી શક્યતા હશે ઓકે અને ત્રીજી રીત છે વસ્તી ગણતરી દ્વારા બરાબર સિમ્પલ આપણને ખબર છે કે વસ્તી ગણતરી દર દસ વર્ષે થાય છે તો જ્યારે પણ દસ દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય તો સરકાર એક સાથે એક ઘરમાંથી બહુ બધી માહિતી એકઠી કરે છે એમાંની એક માહિતી આ બેરોજગારીની પણ હોય છે તો એ પણ આપણે મિત્રો ખાસ સમજવાનું ઓકે તો એ વસ્તી ગણતરીના આંકડા દ્વારા એટલે આ ત્રણ પદ્ધતિ બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી જાણવા માટે વાપરવામાં આવે છે મિત્રો તો ખાસ અહીંયા સુધી રાખીએ બાકી આગળ હજી વિડીયો આવતા રહેશે ખાસ જોડાયેલા રહેજો અને વિડીયો છે માણતા રહેજો વિડીયો તમારા મિત્રોની સાથે શેર પણ કરજો જેથી વધારેને વધારે લોકોને લાભ મળે ઓકે આ ખાસ મેં કીધું એમ સંપૂર્ણ બેરોજગારી કેટલા માર્કમાં ત્રણ માર્કમાં પૂછાય છે ઓકે ચાલો આવજો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ